गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विषय कंप्यूटर धोरण 5 पाठ 5 माइक्रोसॉफ्ट वर्ड भाग 2। तो विद्यार्थी मित्रों, आज का पाठ समझिए जी, बुक खोले राखी अने तेमा ध्यान राखशो। आपणे आगळना पाठमां एटले के माइक्रोसॉफ्ट वर्ड भाग 1 पाठ 4 માં આપણે માઇક્રોસોફ્ટ વર્ડ વિશે માહિતી જોઈ હતી। આ પાઠમાં એન્ટ્રી એડવાન્સ આગળ માહિતી આપી છે એના વિશે જોઈએ। માઇક્રોસોફ્ટ વર્ડ 2010 માં તેની અંદર ઇન્સર્ટ ટેબના મોટા ભાગના વિકલ્પોનો પરિચય આ પાઠમાં આપ્યો છે। સ્પેલિંગ અને ગ્રામર વર્ડના ડોક્યુમેન્ટ તૈયાર કરતી વખતે तमने क्यारे कोई शब्दों जे वाक्यों नीचे लाल अने लीली लाइनों जोवा मळे छे, लाल लाइनों स्पेलिंग नी भूलो अने लीली लाइनों व्याकरण नी भूलो आपणने दर्शावतुं होय छे। आपणे माइक्रोसॉफ्ट वर्ड प्रोग्राम चालू करी एनी अंदर कोई पण एक पेरेग्राफ टाइप करता होय तो घणीवार आपणने लाल अने लीली लाइन ऑटोमेटिक एनी अंदर जोवा मळे छे, जे आपने ग्रामर अने स्पेलिंग मेनू नो उपयोग करवानो निर्देश करतो होय छे, जेमा लाल लाइन छे स्पेलिंग नी मिस्टेक होय तो आपने बतावतो होय छे, अने लीली लाइन व्याकरण नी भूल होय शब्द नी अंदर तो आपने एनी नीचे आ लाइन आवी जती देखाती होय छे। घणी वार टाइप करती वखते टी ई एच नु टी एच ई એટલે કે ધ ઓટોમેટિક સુધારી અને ટાઈપ થઈ જતો હોય છે। રિવ્યુ ટેબના પ્રૂફિંગ ગ્રુપના સ્પેલિંગ એન્ડ ગ્રામર મેનુનો ઉપયોગ કરી અહીંયા આપણને એક પેરેગ્રાફ આપ્યો છે। આ પેરેગ્રાફની અંદર જંગલ નામનો સ્પેલિંગ હોય એમાં કંઈક મિસ્ટેક હોય તો એને સ્પેલિંગ એન્ડ ગ્રામર ડાયલોગ બોક્સ બાજુમાં આવ્યું છે, મેનુ ઉપર ક્લિક કરીએ એટલે મેનુ આવી જતો આનો ડાયલોગ બોક્સ બાજુમાં આવી જતો હોય છે। એની અંદર આપણે આ જનરલ સ્પેલિંગ ટાઈપ કરી સાચો સ્પેલિંગ ટાઈપ કરી અને ઇગ્નોર ઓલ આપવાથી ત્યાં આપણે જે જનરલનો સ્પેલિંગ ખોટો હોય એની જગ્યાએ સુધરી એટલે નવો સ્પેલિંગ આવી જતો હોય છે અને આપણે ચેન્જ કરી શકતા હોઈએ છીએ। વર્ડમાં ટેબલ બનાવવું, માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ટેબલ બનાવવાનો ઉપયોગ આવે છે। વર્ડમાં ટેબલ બનાવવા માટે જુદી જુદી 6 પદ્ધતિ અહીંયા આપણે આપેલી છે એના વિશે જોઈએ। ઇન્સર્ટ ટેબના ટેબલ ગ્રુપમાં ટેબલ વિકલ્પ ક્લિક કરી જુદી જુદી 6 પદ્ધતિ દ્વારા આપણે ટેબલ બનાવી શકીએ છીએ। તો પહેલી પદ્ધતિ છે રો અને કોલમ પ્રમાણે ટેબલ બનાવો। તો આ વિકલ્પ માઉસથી રો અને કોલમ પસંદ કરી અને આપણે ટેબલ બનાવી શકાય છે। તેમાં વધુમાં વધુ 10 કોલમ અને 8 રો પસંદ કરી અને આપણે ટેબલ બનાવી શકીએ છીએ। બાજુમાં 6 કોલમ અને 4 રો વાળું ટેબલ સિલેક્ટ કરીને બનાવેલું છે। આ ઊભી લાઈન હોય ઊભું હોય એને કોલમ કહેવામાં આવે છે, આડી લાઈન છે એને રો કહેવામાં આવે છે। બીજું ઇન્સર્ટ ટેબલ, આ વિકલ્પ પસંદ કરતા ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ દર્શાવે છે, જેમાં આપણે જેવડું ટેબલ બનાવવું હોય એવું બનાવી શકાય છે। તેની અંદર કોલમની સંખ્યા 63થી વધુ હોવી જોઈએ નહીં અને રોની સંખ્યા ગમે એટલી રાખવી હોય તો આપણે રાખી શકતા હોઈએ છીએ। એમાં કોલમ અને રો બાજુના ડાયલોગ બોક્સ ઉપર ક્લિક કરી અને આપણે પસંદ કરીને ટેબલ બનાવવાનું હોય છે। ત્રીજી પદ્ધતિ છે ડ્રો ટેબલ, ડ્રો ટેબલ વિકલ્પ જટિલ ટેબલ બનાવવા ઉપયોગી છે। આ વિકલ્પ ઉપર ક્લિક કરી અને આપણે માઉસ પેન્સિલમાં બદલાઈ જશે અને બાજુનું ટેબલ છે એ પ્રમાણે આપણે અઘરું ટેબલ બનાવવું હોય તો આપણે બનાવી શકતા હોઈએ છીએ।
कन्वर्ट टेक्स्ट टू टेबल चौथी पद्धति छे। आ विकल्प थी पसंद करेला लखाण ने सीधा टेबल में रूपांतर करी सकाय छे। અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એવી રીતે ડિસેમ્બર મહિનાના ડિસેમ્બર સુધી 12 મહિનાના નામ ટાઈપ કર્યા હોય અને એને આપણે ઇન્સર્ટ ટેબના ટેબલ રૂપમાંથી કન્વર્ટ ટેક્સ્ટ ટુ ટેબલ વિકલ્પ પસંદ કરી તેમાં નંબર ઓફ કોલમ ખાનામાં 4 ટાઈપ કરવાનું અને સેપરેટ ટેક્સ્ટ એક્ટમાં કોમોસ વિકલ્પ પસંદ કરી ઓકે આપવાથી 4 કોલમ અને 3 રો વાળું ટેબલ બની જાય અને એની અંદર ઓટોમેટિક આ જાન્યુઆરીથી તે ડિસેમ્બર સુધીના નામ ગોઠવાઈ જતા હોય છે। ત્યારબાદ 5 નંબર ટેબલ બનાવવાની પદ્ધતિ 5 નંબર એક્સેલ સ્પ્રેડશીટ। આ વિકલ્પ વર્ડમાં માઇક્રોસોફ્ટ એક્સેલની સ્પ્રેડશીટ ઉમેરવા માટે એનો ઉપયોગ થતો હોય છે જે આગળના ધોરણમાં આપણે એક સ્પેશિયલ એનો પાઠ ભણાવે છે એના વિશે ત્યારે જોઈશું। છઠ્ઠું ક્વિક ટેબલ્સ। આ વિકલ્પ થોડાક તૈયાર ટેબલના ફોર્મેટ કોમ્પ્યુટરની અંદર આપેલા હોય છે એમાંથી આપણે કોઈ એક ફોર્મેટ પસંદ કરી અને મનગમતું ફોર્મેટ આપણે એમાંથી લઈ અને ટેબલની ડિઝાઇન સિલેક્ટ કરીને ટેબલ બનાવી શકતા હોય છે। અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે સેન્ટ મેરી હાઈસ્કૂલ એનું હેડિંગ આપેલું હોય પ્રાઇમરી હાઈસ્કૂલ હાઈ સેકન્ડરી આ 3 જુદી જુદી કોલમ પ્રમાણે વિદ્યાર્થીના ભાગ પાડેલા છે એમાં પ્રાઇમરીમાં પણ બોયઝ ગર્લ્સ પછી હાઈસ્કૂલમાં પણ બોયઝ ગર્લ્સ હાયર સેકન્ડરીમાં પણ બોયઝ ગર્લ્સ આ 3 કોલમ પ્રમાણે જુદી જુદી રોમાં બોયઝ અને ગર્લ્સની સંખ્યા લખી એક ટેબલ બનાવી આપણને માહિતી અહીંયા આપેલી છે અને એની અંદર જુદા જુદા મેનુનો ઉપયોગ કરી અને ફોર્મેટિંગ કરીને આકર્ષક બનાવી શકતા હોઈએ છીએ। આગળ ટેબલ વિશે વધુ માહિતી। એક વખત ટેબલ બની ગયા બાદ તમે તમારી જરૂરિયાત પ્રમાણે ઘણી અસરો એમાં આપી અને નવું ટેબલ બનાવતા પહેલાં તમારે ટેબલ સાથે કામ કરવાની થોડી એની માહિતી જાણી લેવી જોઈએ તો એના વિશે જોઈએ। આપણે ટેબલ સાથે કામ કરતી વખતે એના ઉપરના ડાબા ખૂણે એક સરવાળાની નિશાની આવે છે આનાથી આખા ટેબલને સિલેક્ટ કરી આપણે નાનું મોટું ટેબલ કરવું હોય તો ટ્રેક કરી ટેબલને નાનું મોટું કરી શકાય છે। ટેબલનું કદ નાનું મોટું કરી શકાય ટેબલની કોઈ પણ રોને પસંદ કરી કાઢી નાખવી હોય ઉમેરવી હોય તો ઉમેરી શકાય છે। કોઈ પણ સેલને પસંદ કરી એની અંદર માહિતી કોપી કરી શકાતી હોય છે। ચોક્કસ કોલમ કે રોના માપ સાઈઝ બદલવા તો બદલી પણ શકાય છે એને ડ્રેગ ડ્રોપ કરી અને કોલમ અને રો નાની મોટી કરી શકાય છે। અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું છે મેથેમેટિકલ સાયન્સ એસએસ એટલે સમાજ વિદ્યા અને કોમ્પ્યુટર આ વિષયના માર્ક અને વિદ્યાર્થીના બાજુમાં નામ આપ્યા છે જય પાક પક્ષી અનિકેત આ વિદ્યાર્થીના માર્ક સામે આપેલા છે અને વિષયના નામ આપેલા છે એને જુદી જુદી ફોર્મેટ દ્વારા આકર્ષક રૂપ આપી અને બાજુનું જે ટેબલ છે એમાં રિઝલ્ટ 2016-17 રેડિંગ આપી શકાય છે અને મેથેમેટિકલ સાયન્સ એસએસ અને કોમ્પ્યુટર ઇંગ્લિશ આ સબ્જેક્ટને હેડિંગ બોર્ડ એટલે કે ભાગો કરી શકાય છે અને ટેબલ આકર્ષક આપણને જોઈ શકાય છે પ્રિન્ટ કાઢી હોય તો પણ કાઢી શકાતી હોય છે। વર્ડમાં પેજ સેટઅપ। વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે વર્ડ એક વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે જેનો ઉપયોગ જુદા જુદા ડોક્યુમેન્ટ બનાવવા માટે થાય છે। વર્ડમાં તૈયાર કરેલ ઘણા ડોક્યુમેન્ટને પ્રિન્ટ કાઢવાની જરૂર પડે છે
परंतु डॉक्यूमेंट ने प्रिंट करता पहला पेपर प्रमाणे डॉक्यूमेंट ने जरूरी गोठवू पड़त होय छे। पेज नी गोठवणी माटे वर्ड मा पेज लेआउट नाम टैब जे नीचे आपने चित्र छे एमा बतावे छे, एना द्वारा आपने पेज सेटअप पेज गोठवी एनी लेआउट प्रमाणे एनी साइज प्रमाणे टाइप करवो होय ई गोठवी एमा सुधारो वधारो करी અને આપણે ફેરફાર કરી અને પ્રિન્ટ કાઢી શકતા હોઈએ છીએ। પેજ લેઆઉટ ટેબમાં જુદા જુદા પાંચ ગ્રુપ છે એના વિશે જોઈએ। પેજ સેટઅપ, પેજ સેટઅપ એમાં પહેલું માર્જિન, આનાથી ડોક્યુમેન્ટના ડાબા જમણા ઉપરના નીચેના ચારે બાજુનું માર્જિન આપણે સેટ કરી શકીએ છીએ। ઓરિએન્ટેશન, સામાન્ય રીતે આપણે પ્રિન્ટને ઊભી અથવા આડી સેટ કરવી હોય તો આપણે આ કોલમનો ઉપયોગ કરી અને લેન્ડસ્કેપ અથવા પોર્ટ્રેટ દ્વારા આપણે એને લખાણને ઊભું અથવા આડું છાપવું હોય તો છાપી શકીએ છીએ। સાઇઝ, સાઇઝ વિકલ્પનો ઉપયોગ કરી ઝેરોક્સ મશીનમાં જે કાગળ આવે છે એ પ્રમાણે એફોર લેટર પ્રમાણે આપણે ટાઈપ કરેલો કાગળને પ્રિન્ટ કરવો હોય તો કાઢી શકીએ છીએ। કોલમ, કોલમ વિકલ્પથી સમાચાર પત્ર હોય એ પ્રમાણે એક એક કોલમ બાજુમાં જે આપણે બાજુનું ચિત્ર આપ્યું છે બુકમાં એ પ્રમાણે આપણે ટાઈપ કરી શકીએ અને ડોક્યુમેન્ટને ગોઠવી શકીએ છીએ। પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપ, પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપમાં વોટરમાર્ક, પેજ કલર અને પેજ બેકગ્રાઉન્ડના ઉપયોગથી જુદી જુદી માહિતી આપણે બેકગ્રાઉન્ડમાં મૂકી શકીએ છીએ। વોટરમાર્ક, ડોક્યુમેન્ટની પાછળ પારદર્શક લખાણ મૂકવા માટે આનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે કોઈ પણ લખાણ ટાઈપ કર્યું હોય એની અંદર એક પેજની અંદર એને ગોઠવ્યા બાદ એની અંદર આછા અક્ષરથી સેન્ટ મેરી લખવું હોય તો પ્રિન્ટેડ વોટરમાર્ક ડાયલોગ બોક્સનો ઉપયોગ કરી એની અંદર આપણે આછા અક્ષરથી સેન્ટ મેરી લખી શકીએ છીએ। દરેક પેજની પાછળ આ સેન્ટ મેરી લખેલું આછા અક્ષરથી બતાવતું હોય છે અને નો વોટરમાર્કથી કાઢવું હોય તો પણ કાઢી શકતા હોઈએ છીએ। પેજ કલર, આ વખતે પેજનો બેકગ્રાઉન્ડનો કલર આપણે મનપસંદનો રાખી અને પેજનો કલર બેકગ્રાઉન્ડમાં મૂકી શકતા હોય છે। પેજ બોર્ડર, પેજ બોર્ડર એટલે કે પેજની કિનારી ગોઠવી હોય તો એનો ઉપયોગ કરી બાજુમાં જે ચિત્ર આપ્યા છે એમાંથી કોઈ પણ લેઆઉટ પસંદ કરી અને ફરતી બોર્ડર આપણે મૂકી શકીએ છીએ। મેલ મર્જ, મેલ મર્જ એ વર્ડની એક સગવડતા છે જેનાથી મુખ્ય દસ્તાવેજ અને ડેટા સોર્સની સાથે જોડી પત્રો, સરનામાના લિસ્ટ અને કવરો આપણે બનાવી શકતા હોઈએ છીએ। એક આપણે ઉદાહરણ તરીકે મેલ મર્જ દ્વારા કોઈ એક પત્ર લખેલો હોય, દાખલા તરીકે શિક્ષકશ્રીઓએ વાલીને પત્ર લખ્યો હોય ડિયર એવું હેડિંગ સંબોધી યોર સન ડોટર હેઝ આ પેરેગ્રાફ આપ્યો છે અને ક્લાસ ટીચર નીચે લખી આ પેરેગ્રાફ ટાઈપ કર્યા પછી દરેક વાલીશ્રીને આ લેટર પહોંચાડવો હોય તો એના નામ સરનામાં ટાઈપ કરેલા હોય અને મેલ મર્જના જુદા જુદા ફંક્શનનો ઉપયોગ કરી દરેક કવર ઉપર વાલીશ્રીનું નામ અને એડ્રેસ ઓટોમેટિક આવી જાય અને પ્રિન્ટ નીકળી જાય એ રીતે મેલ મર્જનો ઉપયોગ કરી શકાય। પણ આ પ્રેક્ટિકલની અંદર કરવા માટેનું કામ છે, ઘણા બધા પ્રોસેસમાં પસાર થઈ અને મેલ મર્જનો ઉપયોગ કરી શકાતો હોય છે થોડુંક અઘરું હોય છે પણ પ્રેક્ટિસ કરીએ અને પ્રેક્ટિકલમાં કરીએ ત્યારે જ ખ્યાલ આવતો હોય છે। અને એની અંદર આપણે આકર્ષક સુધારા વધારા કરવા હોય એને
ફોર્મેટિંગ કોપણ કરવું હોય તો કરી શકતા હોઈએ છીએ. મેલ મારના ઉપયોગથી જુદી જુદી કંપનીની લેટર ટાઈપ કરેલો હોય અને જુદા જુદા ગ્રાહકોને પણ અલગ અલગ માહિતી એડ્રેસ પ્રમાણે મોકલવી હોય તો મેલ મારના ઉપયોગથી મોકલી શકતા હોઈએ છીએ. ટૂંકમાં માઇક્રોસોફ્ટ વર્ડ ભાગ બેમાં ટેબલ બનાવવાની મુખ્ય પદ્ધતિઓનો ઉપયોગ અને મેલ મર્જ પ્રિન્ટર દ્વારા ડોક્યુમેન્ટને છાપીને કાઢવા માટે માહિતી આપી છે. આ પાઠ અહીંયા અત્યારે આપણે સમજવામાં પૂરો કરીએ છીએ. અસ્તુ, આભાર.